विशाल आ बधी दूर दूर सुधी जमीन देखाय छे ने ए बधी जमीन आपणी छे। એવું છે એમ બાપુજી? હા વિશાલ, આ તો તને મારે એટલા માટે કેવું પડે છે કે કાલ હું રહું કે ના રહું પછી આ બધી મિલકત તારે સંભાળવાની છે। હા બાપુજી, આપણી આ મિલકત ઉપર કોઈની નજર પણ નહીં પડવા દઉં। હા વિશાલ, કેમ કે આ રજવાડાને રૂપિયા મેં કેમ કેમ કરીને ભેગા કર્યા છે એ મને ખબર છે। આના માટે તો નથી જોઈ રાત કે નથી જોયો દિવસ, તને તો નહીં ખબર હોય કેમ કે તું ત્યારે નાનો હતો અને તું જ્યારે મોટો થયો ત્યારે તું અમેરિકા ભણવા ગયો। હા બાપુજી, હવે તો હું આવી ગયો છું ને, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ચિંતા વિશાલ મને તારી છે, કેમ કે પેલો હજી કબીરો જીવે છે, એની ક્યારની નજર છે આપણી મિલકત ઉપર। કોણ છે બાપુજી એ કબીરો? વિશાલ, અત્યારે એ બધું તારે જાણવાની કોઈ જરૂર નથી, અત્યારે તું તારા કેરેક્ટર ઉપર ધ્યાન દે। ખબર છે ને કે દાદાએ શું કીધું હતું કે તારે ભણી ગણીને એન્જિનિયર બનવાનું છે? હા બાપુજી, તો ચાલો હું રજા લઉં, કેમ કે થોડું લખવાનું બાકી છે અને હા 3 દિવસ પછી મારે બોર્ડની પરીક્ષા છે। આ વિશાલ, મન લગાવીને ભણજે, તારે તારા દાદાજીનું સપનું પૂરું કરવાનું છે। હા બાપુજી। બેટા કોણ છે તું અને તું કેમ રડે છે? મારી માં બહુ બીમાર છે, એ દવાખાને છે। ડોક્ટરે કીધું છે કે તારી માનું ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનના 20,000 રૂપિયા થશે અને ટાઈમસર પૈસા જમા નહીં કરાવું ને તો પછી આ કેસ અમારા હાથમાં નહીં રહે અને મારી પાસે 1 રૂપિયો નથી, હું શું કરું? લે આ ચેન અને વેસીને તારી માનું ઓપરેશન કરાઈ લે। કબીરભાઈ, ધંધા પાણી સાવ મંદા પડી ગયા છે અને પેલો સૂર્ય રાજાની જેમ જિંદગી જીવે છે। હા સચિન, હવે એ થોડા દિવસોનો મહેમાન છે, કેમ કે એનું મોત મારા હાથે જ લખેલું છે, એને એના રૂપિયાનો અભિમાન છે ને। પણ કબીરભાઈ, એ રાજાને અને એના દીકરા વિશાલને કોઈ મારવો કોઈ જીવતી વાત નથી। સચિન, એના દીકરાને નથી મારવાનો, પેલા રાજાને મારવાનો છે। જો એ રાજાને ખતમ કરી દઈએ ને પછી તો એ વિશાલ આપણું શું ઉખાડી લેવાનો? પછી તો રૂપિયા અને રજવાડા આપણા હાથમાં જ છે ને, અને ત્યાં રાજ પણ આપણું થઈ જશે। કબીરભાઈ, રાજ તો ત્યાં એમને એમ નહીં થાય, એ રાજાને મારવા કંઈક પ્લાન બનાવવો પડશે, કેમ કે રાજા સાપ નહીં કાળો નાગ છે, નાગ એ ફૂંક પછી મારે છે પણ ડંખ મારવામાં થોડી વાર કરતો નથી। એ કાળો નાગ છે તો હું પણ નોળ્યો છું, ક્યારે એની પૂંછડી ખેંચી નાખીશ ને એને ખબર પણ નહીં પડે। તો કબીરભાઈ, હવે શું પ્લાન છે? સચિન, પ્લાન બનાવવા રહેશું ને તો રજવાડું હાથમાંથી જતું રહેશે। એક કામ કર, ચાલો બધા મારી સાથે, આજે તો એ રાજા ગયો સીધો ઉપર, એ રાજાની જગ્યા ઉપર રાજ તો આ કબીરો જ કરશે। રાજ એમ નેમ નથી થતું વિપુલ, એના માટે કેટલા દુશ્મનોના માથા વાઢવા પડે છે। હા પણ એ કબીરો કંઈક તો નખરા કરશે જ, કેમ કે એની આ મહેલ ઉપર ક્યારની નજર છે કે ક્યારે આ રાજા હટે અને મારું રાજ થાય। પણ તમે ચિંતા કરશો નહીં, જ્યાં સુધી હું અને વિશાલ તમારી સાથે છીએ ને ત્યાં સુધી તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે। મને તમારા બંને ઉપર પૂરો વિશ્વાસ છે વિપુલ। તો ચાલો, મારે થોડું કામ છે તો હું જઈને આવું। હા વિપુલ। એ વિશાલ, શું કરે છે? અરે કઈ નહીં, કાલે એક્ઝામ છે તો એની તૈયારી કરું છું। તો ચાલ ને, મારે થોડું કામ છે તો પતાવીને આવીએ। ના હો ભાઈ, મારે નથી આવવું, મને તો તૈયારી કરવા દે। અરે ચાલ ને, બહુ વાર નહીં થાય, જઈને આવતા રહીએ, મને એકલાને કંટાળો આવે છે, તું સાથે હોઈશ તો મને મજા આવશે। ઓહ એવું છે, આવું તો ખરા, પણ મને શું લઈ આપીશ? અરે તારે જોવે તે લઈ આપું, ચાલ ને। હા તો ઠીક છે, ચાલો।
કબીરા તું? હા હું કબીરા. આ તું બહુ ખોટું કરી રહ્યો છે. હું તો બધું ખોટું જ કરું છું, અને આજથી આ મહેલ કબીરાનો છે. કબીરા એના ભૂલ કે મારા બે હાવજો જીવે છે, એમના જીવતે જીવ તું આ મહેલનો રાજા ક્યારે નહીં બની શકે. અને આ મહેલનો રાજા બનવા માટે એક નહીં 100 જન્મ લેવા પડશે. અરે 100 ની ક્યાં વાત કરે છે, આજથી આ મહેલનો રાજા કબીરો જ છે. એ પૂરો કરી દો આને, જીવતો ના છોડતા. વિશાલ, આ જગ્યા ઉપર મારું રાજ ચાલશે. કબીરા, આ જગ્યા મારા બાપ દાદાની છે. અમારા બાપા રાજા હતા, અને આજે અમે પણ રાજા છીએ. વિશાલ, કબીરા, એ દિવસે હું હાજર નતો, એટલે આ બધું થઈ ગયું. પણ હવે જ્યાં સુધી હું છું, ત્યાં સુધી આ મહેલ ઉપર આસ પણ નહીં આવવા દઉં. અરે એ તો સારું થયું, એ દિવસે તું હાજર નતો, નહીતર તું તારા બાપાની સાથે ખુદાને પ્યારો થઈ ગયો હોત. કબીરા, આકર બચ્ચા લાખ લાગે બિચારા, સિંહણ બચ્યું એક એક હજારા. એ તમે લોકો શું જોઈ રહ્યા છો, પહોંચાડી દો આને પણ એના બાપા જોડે. નહીં નહીં વિશાલ, મને માફ કરી દે. નથી જોતા મારે રજવાડા કે રૂપિયા, કે નથી બનવું મારે આ મહેલનો રાજા. બસ ખાલી મને અહીંયાથી જીવતો જવા દે. આ મહેલનો ફક્ત એક જ છે રાજા, અને એ છે આ વિશાલ સાંપ્રા.